मरहूम अहमद पटेल ना पुत्रों नो कांग्रेस पर छलकायो प्रेम, कहू सोनिया गांधी मारी गॉडमदर, राहुल गांधी मारो मोटो भाई अने प्रियंका गांधी मारी मोटी बहन छे। મારા વિકલ્પો ખુલ્લા રાખવાનો અર્થ એવો થઈ શકે છે કે હું જાહેર જીવન કાયમ માટે છોડી દેવાનું વિચારી રહ્યો છું, કોઈ પણ ઓળખાણ વિના ગરીબ અને જરૂરિયાતમંદો માટે કામ કરી અને મદદ કરીને થાકી ગયો છું। સ્વર્ગવાસી અહેમદ પટેલના પુત્રના આ ટ્વીટ તાજેતરમાં રાજકારણમાં ખળભળાટ મચાવ્યો હતો। આ ટ્વીટને તાજેતરમાં આઈએનસીને ટેગ કરવામાં આવ્યું હતું। ગુજરાતના કોંગ્રેસના દિગ્ગજ અને લાંબા સમયથી રાજકીય સલાહકાર અને પક્ષ પ્રમુખ સોનિયા ગાંધીના વિશ્વાસુ મુશ્કેલી નિવારક સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલ દ્વારા જેને લઈ ફૈઝલ પટેલે સ્પષ્ટતા કરી છે। ફૈઝલ પટેલના ટ્વીટથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી અને તેઓ કોંગ્રેસ છોડીને કોઈ અન્ય પક્ષમાં જોડાશે કે કેમ તે અંગે અટકળો શરૂ થઈ ગઈ હતી। જે બાદ ટ્વીટ અને તેનો અર્થ શું છે તે વિશે ફૈઝલ પટેલે જાતે જ ફોડ પાડ્યો છે। એક દાયકાથી વધુ સમયથી જાહેર સેવામાં રહેલા ફૈઝલ પટેલે કહ્યું છે કે હું ક્યાંક જતો નથી, હું જરૂરિયાતમંદો માટે કામ કરું છું અને ખૂબ જ દૃઢપણે માનું છું કે આર્ટિફિશિયલ એજન્સી દ્વારા આપણે ગરીબ જરૂરિયાતમંદ અને માનવજાતને એકંદરે મદદ કરી શકીએ છીએ। હું વર્ષોથી કોંગ્રેસ પક્ષનો સભ્ય બન્યા વિના આવું કરી રહ્યો છું। હવે મને ગરીબોના ઉત્થાન માટે ઘણું બધું કરવા માટે યોગ્ય મંચની જરૂર છે, પછી તે લોકસભા હોય કે રાજ્યસભા, હજુ ઘણું કામ કરવાનું બાકી છે। જ્યારે કોઈ વ્યક્તિ લોકસેવા કરતી રહે છે અને તેને પ્લેટફોર્મ નથી મળતું ત્યારે તે હતાશ થઈ જાય છે। કોઈ પણ સંજોગોમાં હું ગરીબોના ઉત્થાન માટે કામ કરવાનું બંધ કરવાનો નથી, પછી ભલે હું સાંસદમાં હોઉં કે ન હોઉં। અરવિંદ કેજરીવાલ સાથેની તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, તે અંગે પટેલે કહ્યું કે આ એક વર્ષ જૂની તસવીર છે। હું જ્યારે દિલ્હીમાં હતો ત્યારે કોઈએ મને કેજરીવાલને મળવા વિશે કહ્યું હતું અને હું તેમને મળ્યો હતો। મીટિંગ સારી હતી અને તેમાં રાજકીય કંઈ નહોતું। જાહેર સેવાના ભાગરૂપે તેઓ હોસ્પિટલો અને વ્યાવસાયિક કેન્દ્રો ચલાવે છે। પિતા સ્વર્ગવાસી અહેમદ પટેલ ક્યારેય ઈચ્છતા ન હતા કે તે રાજકારણમાં આવે, પરંતુ તેમણે ગરીબો માટે કામ કરવાના તેમના પ્રયત્નોમાં મદદ કરી। હું કોંગ્રેસને પ્રેમ કરું છું અને તે મારા લોહીમાં છે। સોનિયા ગાંધી મારા ગોડ મધર જેવા છે, રાહુલ ગાંધી મારા મોટા ભાઈ જેવા છે અને પ્રિયંકા ગાંધી મારી મોટી બહેન સમાન છે। તેઓ મારા માટે ખૂબ જ લાગણીશીલ અને સંવેદનશીલ છે। જો કે ફૈઝલ પટેલે બહેન મુમતાઝ પટેલની રાજકીય મહત્વાકાંક્ષાઓ વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો। અંતે એટલું જ કહ્યું હતું કે અમે બંને માનવતાના સર્વાંગી સુખાકારી માટે જાહેર સેવા કરી રહ્યા છીએ, એમ દર વર્ષે લાખો લોકોને મદદ કરીએ છીએ।